गुड मॉर्निंग स्टूडेंट्स, हूँ छू पायलबेन याज्ञिक फ्रॉम सारस्वत स्कूल रत्नावापी। अने आपणे चैप्टर नंबर 8 स्टार्ट कर्यु छे, जेनुं नाम छे रेडॉक्स प्रक्रिया। अत्यार सुधी जे विडियो आव्या एनी अंदर मैं तमने रेडॉक्स प्रक्रिया में ऑक्सिडेशन आग केवी रीते गणाय, रेडॉक्स प्रक्रिया की व्याख्या अने लास्ट स्टॉक संकेत पद्धति प्रमाण आपणे केवी रीते निरूपण थाय ते जोयुं हतुं। आज हवे एनी आगळनो टॉपिक जोईए, टॉपिक नंबर 8.3.1 के जे छे रेडॉक्स प्रक्रियाना प्रकारो। रेडॉक्स प्रक्रियाना प्रकार जोशो तो तमने टोटल 4 प्रकारनी रेडॉक्स प्रक्रिया भणवानी छे। खाली नाम जुओ, नंबर 1 संयोगीकरण प्रक्रिया, रेडॉक्स प्रक्रिया। नंबर 2 विघटन, रेडॉक्स प्रक्रिया। नंबर 3 विस्थापन। अब एनी अंदर पाछू 2 हसे प्रक्रिया, नंबर 1 धातु विस्थापन अने नंबर 2 अधातु विस्थापन। तो आ 2 विस्थापन प्रक्रिया जोवानी छे। अने चौथी प्रक्रिया जे जोवानी छे ए छे विषमीकरण प्रक्रिया। एटले के तमारो जे 5 मार्कनो सवाल छे एनी अंदर लॉन्ग क्वेश्चन थियरी तरीके 5 માર્ક્સ ની અંદર રેડોક્સ પ્રક્રિયાના પ્રકાર યોગ્ય ઉદાહરણ આપી સમજાવે એવું પૂછી શકાય, અથવા એક એક પ્રક્રિયા 2 માર્ક 3 માર્કમાં એ રીતે પૂછાય। હવે આ જે પ્રક્રિયાઓ ડિટેલમાં જોવાની છે તો પર્ટિક્યુલર હું એને તફાવત સ્વરૂપે દર્શાવું એટલે તમને બંને ખ્યાલ આવે। તો સૌથી પહેલાં આપણે જોઈશું સંયોગીકરણ પ્રક્રિયા, અને એનો જ તફાવત આપણે લઈશું વિઘટન પ્રક્રિયા સાથે। વિઘટન પ્રક્રિયા સિમ્પલ એક ઉદાહરણ દ્વારા જોઈએ એટલે તમને ખ્યાલ આવે। જો તમને નામના આધારે સંધિ છોડીને એનું અર્થઘટન કરો એવું કે સંયોગીકરણ એટલે આમાં કંઈ અલગ અલગ હશે ને ભેગું થતું હશે એવું લાગે છે, અને વિઘટન એટલે કંઈક ભેગું હશે એમાંથી છૂટું પડતું હશે અને 2 અથવા વધારે જે હશે એ નિપજ મળતી હોય એવું તમને લાગે છે, એટલે તમે એવું કહી શકો કે જે વિઘટન પ્રક્રિયા છે એ સંયોગીકરણ પ્રક્રિયાથી ઉલટી પ્રક્રિયા છે। ચલો તો એની વ્યાખ્યા જુઓ। સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા એટલે સપોઝ એ પ્લસ બી પ્રક્રિયા કરીને શું બનાવે છે, સી। તો આમાં એ અને બીનું સંયોગીકરણ ભેગો થઈને નિપજ સી બનાવવાની, ત્યારે ખાસ ધ્યાન રાખજો એ અને બીમાંથી કોઈ પણ એક તત્વ સ્વરૂપે હોવું જરૂરી। તો આ એની કન્ડિશન છે કે જ્યારે સંયોગીકરણ પ્રક્રિયા થાય અને તમે જે પ્રક્રિયા જેની વચ્ચે કરાવવાના છો એ બંનેમાંથી ક્યાં તો બંને ક્યાં તો 2માંથી 1 એવું લખીને આપ્યું હશે, અને બીમાંથી કોઈ પણ એક ઓર બંને જે છે તત્વ સ્વરૂપે હોવા જરૂરી। એટલે મોટા ભાગે જે દહન પ્રક્રિયા થાય છે એ તમારી દહન પ્રક્રિયા સંયોગીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ છે। દાખલા તરીકે સૌથી પહેલાં જોઈ લો કાર્બનની દહન પ્રક્રિયા। હવાની હાજરીમાં પ્રક્રિયા થાય તો કાર્બન ડાયોક્સાઇડ મળે। ચલો આને કેમ સંયોગીકરણ રેડોક્સ પ્રક્રિયા કહેવાય, તો તત્વ સ્વરૂપે છે એટલે 0 0, આમાં ઓક્સિજનનો -2 લો, -2 × 2 = 4, આ બાજુ જાય એટલે +4 આવ્યું। તો 0 થી +4 થયું એટલે ઓક્સિડેશન કહેવાય, 0 થી -2 રેડોક્સ પ્રક્રિયા આવી ગઈ, ઓક્સિડેશન રિડક્શન બંને આવ્યું। તો આ એક રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે જેમાં સંયોગીકરણ થાય। એના પછી લઈ લો મેગ્નેશિયમ સોલિડ +N2 ગેસ। ચલો મેગ્નેશિયમ હોય છે બીજા સમૂહનું તત્વ એટલે મેગ્નેશિયમનો મેઇન ઓક્સિડેશન આગ છે +2, નાઇટ્રોજનનો વીજભાર છે -3, એકી સંખ્યા બેકી સંખ્યા આવી એટલે અદલા બદલી કરવાની એટલે અહીં નિપજ મળશે Mg3N2, જેની અંદર Mg+2 તરીકે છે, નાઇટ્રોજન -3 તરીકે છે, અને આ બંને છે એટલે મુક્ત અવસ્થા એટલે 0 આવવાનો। તો Mg નું 0 થી +2 એટલે કહેવાશે ઓક્સિડેશન, નાઇટ્રોજનનું 0 થી -3 એટલે શું કહેવાશે રિડક્શન। આ પહેલું ઉદાહરણ હતું, આ બીજું ઉદાહરણ હતું, ત્રીજું ઉદાહરણ મિથેન વાયુ છે એનું હવાની હાજરીમાં એટલે ઓક્સિજન સાથે પ્રક્રિયા જુઓ, તો કાર્બન ડાયોક્સાઇડ +H2O મળે, ઓક્સિજનના બેલેન્સ હાઇડ્રોજનના બેલેન્સ કરવા આપણે અહીંયા 2 મોલ લખીએ, અને એના કારણે ઓક્સિજનના 4 છે એટલે અહીંયા 2 મોલ લખી દઈએ। તો આની અંદર 4 લેશો હાઇડ્રોજન આ બાજુ જાય એટલે કાર્બનનો -4, ઓક્સિજનનો 0, આ કાર્બનનો +4 -2,
हाइड्रोजन प्लस वन अने ऑक्सिजन छे एनो केटलो आवे माइनस टू। तो तमे कार्बन नो जोई शको छो माइनस चार थी प्लस चार वधारो एटले ऑक्सीडेशन कहेवाय। ऑक्सिजन जीरो थी माइनस टू एटले रिडक्शन आव्यो। तो आ प्रकारनी जे प्रक्रिया हशे जेने शुं कहेवामां आवे संयोगीकरण, संयोगीकरण रेडॉक्स प्रक्रिया। હવે જે વિઘટન પ્રક્રિયા છે એ આનાથી ઉલટી પ્રક્રિયા હોવાની એનું આપણે સીધું ઉદાહરણ લઈશું, પણ ત્યાં તમને એક સ્ટેટમેન્ટ આપ્યું હશે તે જુઓ। આની અંદર સંયોજન તૂટીને બે અથવા વધારે ઘટકો આપે ત્યારે ઓછામાં ઓછો ત્યારે તે પૈકી ઓછામાં ઓછો એક ઘટક તત્વ સ્વરૂપે હોવો જરૂરી। અને આ જે પ્રક્રિયા છે એ સંયોગીકરણની ઉલટી પ્રક્રિયા છે, વિરુદ્ધ પ્રક્રિયા। તો આ બે સ્ટેટમેન્ટ જે છે જ્યારે તફાવત તરીકે પૂછાય તો તમે એ રીતે દર્શાવી શકો અથવા સિમ્પલ એક એક પ્રક્રિયા લખો। એટલે આની અંદર બે અથવા બે તત્વો વચ્ચે પ્રક્રિયા થાય છે અને તમને એક નિપજ મળે, બંનેમાંથી બંને અથવા કોઈ બી એક તત્વ સ્વરૂપે હોવું જોઈએ। ચલો હવે આના ઉદાહરણ જુઓ। દાખલા તરીકે પાણી છે એનું વિઘટન પ્રક્રિયા લઈએ તો એની અંદરથી બે વાયુ મળે H2+O2। ચલો આની અંદર બેલેન્સ કરવા માટે અહીંયા 2 મોલ લખીએ એટલે અહીંયા 2 મોલ લખવા પડે। અહીંયા પાણીમાં હાઇડ્રોજનનો પ્લસ વન ઓક્સિજનનો માઇનસ ટુ ઝીરો ઝીરો કોઈ બી એક તત્વ સ્વરૂપે આવવો જોઈએ। હવે જુઓ ઓક્સિજનનો માઇનસ ટુથી ઝીરો થયો એ ઓક્સિજનનો એટલે ઓક્સિડેશન થયું કહેવાય, ઓક્સિડેશન આંકમાં વધારો। હાઇડ્રોજનનો પ્લસ વનથી ઝીરો ઓક્સિડેશન આંકમાં ઘટાડો એટલે શું થયું કહેવાય, રિડક્શન। એવું જ તમે સોડિયમ હાઇડ્રાઇડ, સોડિયમનો હાઇડ્રાઇડ NH છે એનું વિઘટન પ્રક્રિયા જોશો તેમાંથી સોડિયમ પ્લસ ડાયહાઇડ્રોજન મળે। ઇક્વેશન બેલેન્સ કરવા અહીંયા 2 મોલ લખવા પડે એટલે અહીંયા 2 મોલ થઈ જાય। સોડિયમ પ્લસ વન છે, હાઇડ્રોજન માઇનસ વન છે, સોડિયમ ઝીરો છે, હાઇડ્રોજન ઝીરો, એટલે કે હાઇડ્રોજન માઇનસ વનથી ઝીરો થયું તો એ ઓક્સિડેશન થયું કહેવાય, અને સોડિયમ પ્લસ વનથી ઝીરો થયું તો એ શું થયું કહેવાય, રિડક્શન। તે સિવાય તમને બીજા કેટલાક ઉદાહરણ પણ આપ્યા છે, દાખલા તરીકે KClO3નું વિઘટન। હવે KClO3ને ગરમ કરો એટલે KCl+O2 મળે, એની અંદર 3 અને 2 આવ્યો એટલે અહીંયા 2 મોલ લખવા પડે એટલે અહીંયા આગળ કેટલા લખી દેવાના, 3 મોલ। પ્લસ વન માઇનસ વન માઇનસ ટુ પ્લસ વન માઇનસ વન ઝીરો, એટલે કે તમારા આની અંદર માઇનસ ટુથી ઝીરો થયું છે ઓક્સિજનનો। હવે આ અને એના પછીનું એક બીજું સમીકરણ જુઓ, કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન પ્રક્રિયા। તો કેલ્શિયમ કાર્બોનેટના વિઘટન, સોરી આમાં ક્લોરિન છે, 3 × 2 = 6 એટલે અહીંયા આવશે +5, 3 × 2 = 6 -6 + 1 એટલે -5, આ બધી જાય એટલે +5। તો ક્લોરિનનું સોરી ઓક્સિજનનું -2થી ઝીરો થયું એટલે ઓક્સિડેશન કહેવાશે, અને આ +5થી -1 થયું એટલે શું થશે, રિડક્શન। હવે એની નીચે એક પ્રક્રિયા લખીને આપી છે કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન। કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટન થાય તો કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ કાર્બન ડાયોક્સાઇડ મળે, કેલ્શિયમ +2, +2 લો અને આ છે -2 ઓક્સિજન, એટલે 3 × 2 = 6, 6 માંથી 2 જાય તો આ કાર્બન +4 આવશે। કેલ્શિયમ +2 ઓક્સિજન -2, કાર્બન +4 ઓક્સિજન -2, તો કાર્બન +4નું +4 જ રહી છે, કેલ્શિયમ +2નું +2 જ રહી છે, ઓક્સિજન -2 -2 જ રહી છે। એટલે એક સ્ટેટમેન્ટ લખીને આપ્યું છે કે દરેક વિઘટન પ્રક્રિયા છે એ રેડોક્સ પ્રક્રિયા હોય એવું જરૂરી નથી। તો આ તમે એનું ઉદાહરણ લઈ શકો। તો ખ્યાલ આવ્યો કઈ બે પ્રક્રિયા, ટોટલ 4 પ્રક્રિયા છે, એમાંની પહેલી 2 પ્રક્રિયાને કેમ સાથે લીધી, કારણ કે એ બંને તફાવત તરીકે પૂછી શકાય। સંયોગીકરણ એટલે એમાં જે 2 ઘટક હશે તે ભેગા થઈને
એક સંયોજન અથવા બનાવે છે. વિઘટનમાં એક સંયોજન તૂટે છે અને એમાંથી બે અથવા વધારે ઘટક મળે છે. બંનેઓની અંદર કમ્પલસરી આની અંદર એ અને બીમાંથી કોઈ પણ એક તત્વ સ્વરૂપે હોવું જરૂરી. આની અંદર જે ઘટક બને નિપજ મળે એમાંથી ઓછામાં ઓછું એક તત્વ જે છે તત્વ તરીકે હોવું જરૂરી. એટલે તમે કોયડાના સવાલ જોશો તો એમણે પ્રક્રિયા લખીને આપી છે અને એમ તમને ઓળખવા કીધું છે કે આ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે. તો એમાં તમને સમીકરણ લખીને આપ્યા હોય તો તમને સંયોગીકરણ અને વિઘટન થયું છે એ ઓળખતા આવડવું જોઈએ. ખ્યાલ આવશે? ચાલો તમે નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો એના પછી જુઓ ત્રીજી પ્રક્રિયા, વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન, સંધિ છૂટું પાડો તો એવું કહેવાય એક નીકળે અને એની જગ્યાએ બીજો ગોઠવાઈ જાય છે. તો આવી પ્રક્રિયામાં તમે જોશો કે એક ધાતુ નીકળશે અને એમાં બીજી ધાતુ આવી જાય છે, અથવા તમે તત્વ પણ લઈ શકો. મોટાભાગે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય તે જુઓ. તો વિસ્થાપન પ્રક્રિયામાં સંયોજનના પરમાણુ કે આયન બીજા તત્વના પરમાણુ કે આયન દ્વારા શું થાય છે, વિસ્થાપિત થાય. એટલે એક નીકળે અને બીજો અંદર એડ થાય. સિમ્પલ એક ઉદાહરણ દ્વારા જોઈએ એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે હું લખું છું એક્સ પ્લસ વાય ઝેડ, આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો એક્સ અને ઝેડ પ્રક્રિયા કરે અને આ જે વાય ઝેડ હતું એમાંથી એક્સ જે છે એ તમારા વાયનું વિસ્થાપન કરે. એટલે અહીંયા ગાડી ખાલી વાય નીકળી જાય, વાય રહેવાનું. તો આ રીતની જે પ્રક્રિયા હશે એને આપણે વિસ્થાપન પ્રક્રિયા કહીશું. હવે એને મેં તમને બે પ્રકાર કીધા, ધાતુ વિસ્થાપન અને અધાતુ વિસ્થાપન. શું તફાવત છે? તો સૌથી પહેલાં જુઓ ધાતુ વિસ્થાપન. દસમા ધોરણમાં તમે જોઈ ગયા હતા ધાતુ કર્મ વિધિ. ધાતુ કર્મ વિધિમાં સલ્ફાઇડમાંથી ઓક્સાઇડ, ઓક્સાઇડમાંથી રિડક્શન કરીને ધાતુ લાવતા હતા અને પર્ટિક્યુલર ખનિજ હોય એની અંદર એ ધાતુ હોય તો એની અંદરથી ધાતુ મેળવવા માટે તમારે ધાતુ વિસ્થાપન પ્રક્રિયાનો આપણે ત્યાં ઉપયોગ જોયો હતો. તો તમને એ જ લખીને આપ્યું છે, ધાતુ કર્મ વિધિમાં ખનિજોમાંના સંયોજનમાંથી ધાતુને મેળવવા માટે ધાતુ વિસ્થાપન પ્રક્રિયાનો ઉપયોગ થાય. હવે આ બહુ કામનું છે. સંયોજનમાં રહેલા એક ધાતુ બીજી ધાતુને બિન સંયોજિત સ્વરૂપમાં શું કરશે, વિસ્થાપિત કરશે. તમે એના એક બે સમીકરણ જુઓ એટલે ખ્યાલ આવે. દાખલા તરીકે હું લખું છું CuSO4 પ્લસ ઝીંક, એટલે કોપર સલ્ફેટનું દ્રાવણ હોય અને એમાં ઝીંકનો સળિયો હોય તો આ જે કોપર છે એનું વિસ્થાપન ઝીંક કરે એટલે અહીંયા તમને મળશે ZnSO4 પ્લસ કોપર. તો જે સ્ટેટમેન્ટ લખ્યા છે બંધ બેસતા આવ્યા એને તમે એક્સ પ્લસ વાય ઝેડ એક્સ ઝેડ એની સાથે પણ લઈ શકો. તો સેમ પ્રક્રિયા થાય છે. ચલો એના પછી જુઓ Cr2O3 પ્લસ એલ્યુમિનિયમ. તો આની અંદર આ જે ક્રોમિયમ ધાતુ છે એનું વિસ્થાપન એલ્યુમિનિયમ કરે, એલ્યુમિનિયમ ઉપર પ્લસ 3 વીજભાર હોય એટલે અહીંયા બનશે Al2O3 પ્લસ ક્રોમિયમ. ઇક્વેશન બેલેન્સ કરશો તો ઓક્સિજનના ત્રણ મોલ ક્રોમિયમના 2 મોલ છે અને એલ્યુમિનિયમના 2 મોલ છે એટલે અહીંયા 2 મોલ લખવું પડે. હવે આની અંદર તમે ઓક્સિડેશન આ ગણશો તો બેલેન્સ થશે. ઝીંકનું 0 માંથી પ્લસ 2 થયું એટલે અહીંયા ઓક્સિડેશન પ્રક્રિયા થઈ કહેવાય અને કોપર પ્લસ 2 માંથી 0, આ કોપર 0 છે ને અહીંયા કોપર પ્લસ 2 છે એટલે આ કઈ પ્રક્રિયા આવી કહેવાય, રિડક્શન એટલે રેડોક્સ પ્રક્રિયા આવી ગઈ. સેમ વસ્તુ અહીંયા થશે, એલ્યુમિનિયમ 0 થી પ્લસ 3 થયું એટલે ઓક્સિડેશન થયું કહેવાય અને ક્રોમિયમ પ્લસ 3 માંથી 0, પ્લસ 3 થી 0 એટલે રિડક્શન થયું કહેવાય. તો આ રીતે તમે ધાતુ વિસ્થાપનમાં એક સંયોજનમાં રહેલી એક ધાતુ બીજી ધાતુને કેવી રીતે બિનસંયોજિત સ્વરૂપમાં વિસ્થાપિત કરે એ સમજાવી શકો. હવે તમારા કામનું આ છે ટેબલ જે મેં લખ્યું છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ હાઈલાઈટ કરજો. આની અંદર શું થયું, તો ઝીંકે કોપરનું વિસ્થાપન કર્યું, એલ્યુમિનિયમે ક્રોમિયમનું વિસ્થાપન કર્યું અને એ જે ધાતુ મળી એ પોતે બિનસંયોજિત સ્વરૂપે તમને મળી છે. તો એના ઉપરથી કોણ કોનું વિસ્થાપન કરી શકે ના કરી શકે એવા સવાલ તમને આવે તો એના માટે યાદ રાખજો, રિડક્શન કરનાર ધાતુ. ચલો આની અંદર કોપરનું શું થાય છે, કોપર પ્લસ 2 માંથી 0 એટલે એનું રિડક્શન થયું અને ઝીંકનું ઓક્સિડેશન થયું એટલે આ સમીકરણમાં કોપર. રિડક્શન કરનાર ધાતુ રિડક્શન પામતી ધાતુ કરતાં વધુ ઉત્તમ રિડક્શન કરતા છે એટલે આ ઝીંક છે
એનું ઓક્સિડેશન થાય એટલે પોતે ઓક્સિડેશન કરતા તરીકે વધવાની, તો બંને કોપર અને ઝિંકમાંથી કોણ પ્રબળ રિડક્શન કરતા છે, તો તમારે યાદ રાખવાનું રિડક્શન કરનાર ધાતુ રિડક્શન પામતી ધાતુ કરતાં વધુ ઉત્તમ રિડક્શન કરતા છે. તો આમાં રિડક્શન પામનાર ધાતુ કોપર છે, તો રિડક્શન પામતી ધાતુ કરતાં વધુ ઉત્તમ રિડક્શન કરતાં કોણ હોવાનું, ઝિંક હોવાનું. અને જેથી ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા રિડક્શન પામેલી ધાતુ કરતાં એની કેવી હોવાની, વધારે હોવાની. તો આની અંદરથી તમને કોઈ પણ ઉદાહરણ આપે અને કોણ પ્રબળ રિડક્શન કરતાં છે એવું તમે પૂછે, તમારે આ સ્ટેટમેન્ટ ધ્યાન રાખવાનો. એના પછી જુઓ અધાતુ વિસ્થાપન પ્રક્રિયા. અધાતુ વિસ્થાપન કીધું છે એટલે એમાં હાઇડ્રોજન વિસ્થાપન પ્રક્રિયા અને ક્યારેક જ થતી ઓક્સિજનની વિસ્થાપન પ્રક્રિયાનો આમાં સમાવેશ થાય. ચલો એક બે ઉદાહરણ જુઓ એટલે તમને ખ્યાલ આવે. દાખલા તરીકે સોડિયમ છે એની પાણી સાથે પ્રક્રિયા કરો, હાઇડ્રોજન વિસ્થાપન. હવે પાણી છે એટલે એમાં એચ પ્લસ અને ઓ એચ માઇનસ આવેલા, તો સોડિયમ ઓ એચ સાથે જોડાશે એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ વત્તા એચ ટુ બનશે. તમે એના ઓક્સિડેશન આગ જોશો, ઝીરો પ્લસ વન માઇનસ ટુ પ્લસ વન માઇનસ ટુ પ્લસ વન ઝીરો. હાઇડ્રોજન પ્લસ વનથી ઝીરો થયું, પ્લસ વનથી ઝીરો એટલે રિડક્શન. સોડિયમ ઝીરોથી પ્લસ વન થયું એટલે શું થયું, ઓક્સિડેશન. તો આની અંદર હાઇડ્રોજન છૂટો પડ્યો એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન થયું, તે પ્રક્રિયા જે છે એ અધાતુ વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. હજુ એક બહુ અગત્યનું સમીકરણ છે તે જુઓ. આ પણ તમને મલ્ટિપલ ચોઇસમાં પૂછી શકાય. એક્સ માઇનસની ફ્લોરિન સાથે પ્રક્રિયા કરો તો એની અંદરથી બનશે એક્સ ટુ પ્લસ એફ માઇનસ. તો આની અંદર જે એક્સ બરાબર હશે એ હશે સી એલ માઇનસ વી આર માઇનસ આઈ માઇનસ. કેમ અહીંયા ફ્લોરિન લખીને આપ્યું, કારણ કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી છે, સૌથી વધુ છે. અને અહીંયા આગળ ટુ મોલ લખવા પડે અને આ ફ્લોરિન એટલું વધારે વિદ્યુત ઋણ છે કે તમને લખીને આપ્યું છે પાણીમાં રહેલા જે ફ્લોરિન હોવાનો તે એટલું વધારે વધારે વિદ્યુત ઋણતા ધરાવે કે પાણીમાં રહેલા ઓક્સિજનનું પણ શું કરશે, વિસ્થાપન કરે. તો આ તમને કોઈ વાર સમીકરણ પૂર્ણ કરો એમાં પૂછી શકાય. તો આપણે ફ્લોરિનની પ્રક્રિયા જોવાની છે, પાણીમાં રહેલા ઓક્સિજનનું વિસ્થાપન એટલે બે બંને વચ્ચે પ્રક્રિયા થાય, બંને વચ્ચે પ્રક્રિયા થશે, એચ અને એફ જોડાશે એટલે અહીંયા એચ એફ અને અહીંયા ઓ ટુ આવશે. ઇક્વેશન બેલેન્સ કરવા માટે હાઇડ્રોજનના બે છે એટલે અહીંયા ટુ મોલ, ફ્લોરિનના પણ બે છે. પાણીના ઓક્સિજનના બેલેન્સ કરવા માટે અહીંયા પહેલાં બે લખીએ એટલે હાઇડ્રોજનના ચાર થશે એટલે અહીંયા ગાડી કમ્પલસરી આપણે ફોર લખવા પડશે. ફ્લોરિનના બે કરી દઈએ તો તમારું ઇક્વેશન આ રીતે બેલેન્સ થશે. તો આ બે સમીકરણ ખાસ ટીક કરજો, એ તમને એમસીક્યુ તરીકે પૂછી શકાય. આ જે ટેબલમાં મેં લખ્યું છે ત્યાં ગાડી પણ એમસીક્યુ લખજો, તફાવત તરીકે પણ તમને પૂછી શકાય. ધાતુ વિસ્થાપન પ્રક્રિયા, અધાતુ વિસ્થાપન પ્રક્રિયા, તમને સમજાવ્યું એ રીતે ઉદાહરણ લખીને તમારે દર્શાવવાનું રહેશે, ખ્યાલ આવશે. ચલો તમે નોટમાં લખો અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો આપણે જે ચાર પ્રક્રિયા જોઈએ છે એમાંની જે સૌથી લાસ્ટ વિસ્મીકરણ પ્રક્રિયા છે એ જો તમે ના ઓળખો તો તમારી રેડોક્સ પ્રક્રિયામાં ભૂલ થવાની શક્યતા છે. તેના માટે સ્પેશિયલ લખીને આપ્યું છે કે આ એક વિશિષ્ટ રેડોક્સ પ્રક્રિયા છે. કેમ એવું લખીને આપ્યું, તો આ પ્રક્રિયામાં તમે જોશો કે પર્ટિક્યુલર કોઈ એક ઓક્સિડેશન આગ ધરાવતું તત્વ હશે, એમાંથી જ ઓક્સિડેશન થશે ને એનું જ રિડક્શન થશે. એટલે વિસ્મીકરણ પ્રક્રિયાની વ્યાખ્યા તમારે જોવી હોય તો આ લીટી તમારી આવવી જ જોઈએ. કોઈ પણ એક ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ હશે, એ તત્વ એક સાથે ઓક્સિડેશન અને રિડક્શન પામે એટલે એનું જ ઓક્સિડેશન થાય અને એનું જ રિડક્શન થાય. એના માટે મેં ચાર ઉદાહરણ લખીને આપ્યા છે, જુઓ કેવી રીતે એની અંદર વિસ્મીકરણ પ્રક્રિયા થાય. ચલો હવે આ આવ્યું એચ ટુ ઓ ટુ એટલે પેરોક્સાઇડ કહેવાય. પેરોક્સાઇડમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આગ આપણે લેવાનો માઇનસ વન, હાઇડ્રોજન છે એનો તમારો કેટલો આવશે પ્લસ વન. હવે તમને સીધો ઓક્સિડેશન આગ ગણતા આવડી જશે. ઓક્સિજન છે એટલે ઝીરો આવશે, આ ઓક્સિજન છે એનો માઇનસ ટુ અને આ હાઇડ્રોજન છે એનો પ્લસ વન. એટલે હાઇડ્રોજનનો તો પ્લસ વન જ રહ્યો. તો આ એક ઓક્સિજન એક એવું છે જે એક ઓક્સિડેશન આગ ધરાવવા રહેલું તત્વ છે, એમાંથી તમારું માઇનસ વનમાંથી માઇનસ ટુ થયું, માઇનસ વનમાંથી ઝીરો થયું એટલે અહીંયા એનું જ ઓક્સિડેશન થાય છે
અને એનું શું થાય છે? રિડક્શન. ખ્યાલ આવે? એટલે એક જ ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ એક સાથે ઓક્સિડેશન અને રિડક્શન અનુભવે એવી જે પ્રક્રિયા હશે એને શું કહીશું આપણે? વિસ્મીકરણ પ્રક્રિયા. હજુ બીજા ઉદાહરણ જુઓ એટલે તમને ખ્યાલ આવે. P4 એટલે 0 થઈ જાય. આની અંદર હાઇડ્રોજનનો +1 લેવાનો હોય, +1 લેશો, આ બાજુ જાય -1 એટલે ઓક્સિજનનો -2 આવે. એના પછી જુઓ H2O માં -2 +1. હવે આની અંદર હાઇડ્રોજનનો +1 લેશો એટલે ફોસ્ફરસનો -3 આવવાનો. બધા એકબીજા સાથે મિક્સ નહીં કરતા. આની અંદર એક ઓક્સિજનનો -2 લો એટલે 2 ને 2 4, 4 માંથી 2 જવાના એટલે અહીંયા ગાડી તમારા રહેશે 2, અને આ બાજુ જાય એટલે એનો +3 થવાનો. એટલે એની અંદર જુઓ 2 મોલ +1 +ફોસ્ફરસ +2 મોલ -2 -1 એટલે આ -4 +2 એટલે -2, -2 આ બાજુ જાય એટલે +2 થાય એટલે એનો +1 આવશે, સોરી +1. 2 ને 2 4 માંથી 2 જાય -4, આ બાજુ જાય -2 +2 બરાબર. હવે જુઓ આની અંદર ઓક્સિજન -2, ઓક્સિજન આની અંદર ઓક્સિજનનો -2 છે, ઓક્સિજનનો નથી બદલાયો. હાઇડ્રોજન +1, હાઇડ્રોજન +1 +1, ચેન્જ કોનો થાય છે તે જુઓ. આ જે ફોસ્ફરસ છે એનો 0 થી -3 થયો, 0 થી -3 એટલે ઘટાડો કહેવાય એટલે રિડક્શન કહેવાશે. અને અહીંયા ગાડી ફોસ્ફરસનો 0 થી +1 થયો, ઓક્સિડેશન આંકમાં વધારો એટલે શું કહેવાશે? ઓક્સિડેશન કહેવાશે. એટલે એક જ ઓક્સિડેશન અવસ્થામાં રહેલું ફોસ્ફરસ 0 છે એનું જ ઓક્સિડેશન થાય છે ને એનું જ શું થાય છે? રિડક્શન. તો આવી જે પ્રક્રિયા એને આપણે શું કહીશું? વિસ્મીકરણ પ્રક્રિયા. હજુ આની અંદર જુઓ, સલ્ફરનો 0, ઓક્સિજનનો -2, હાઇડ્રોજનનો +1. આ સલ્ફર છે એના ઉપર ઓલરેડી -2 આપ્યું છે એટલે અહીંયા -2 થવાનો એનો વીજભાર. આયન ફોર્મમાં આપ્યું છે એટલે એનો વીજભાર આપણે -2 લઈશું. S2O3 -2, S2O3 -2 થાય, 3 × 2 = 6, આ બાજુ જાય એટલે +6 એટલે આ થઈ જવાનું +4 એટલે એક સલ્ફરનો કેટલો આવવાનો? +2 એટલે અહીંયા ગાડી સલ્ફરનો આવ્યો +2, ઓક્સિજનનો -2, હાઇડ્રોજન +1 -2. તો તમે જોઈ શકો ઓક્સિજનનો -2 -2, +1 હાઇડ્રોજન +1 હાઇડ્રોજન, પણ જે સલ્ફર છે એ સલ્ફર 0 થી +2 થયો, ઓક્સિડેશન આંકમાં વધારો એટલે ઓક્સિડેશન કહેવાય. અને આ સલ્ફર જ છે જેનું 0 થી -2 થયું એટલે રિડક્શન. એટલે એક જ ઓક્સિડેશન અવસ્થામાં રહેલું તત્વ સલ્ફર ઓક્સિડેશન પણ પામે અને રિડક્શન પણ પામે, માટે આ વિસ્મીકરણ પ્રક્રિયા છે. એના પછી જુઓ લાસ્ટ ઉદાહરણ, Cl2 +2OH-. તો આમાં ક્લોરિનનો 0 હશે, ઓક્સિજનનો -2, હાઇડ્રોજનનો +1. ચલો Clo -1 એટલે Clo -1 કહેવાય, માટે ક્લોરિનનો -1 -2 આ બાજુ જાય એટલે +2 એટલે એની અંદર જે ક્લોરિન હશે એનો ઓક્સિડેશન આંક આવ્યો +1 -2. આ Cl છે એનો -1, હાઇડ્રોજન +1 અને અહીંયા -2. ચલો જુઓ, ઓક્સિજન -2 -2, હાઇડ્રોજન +1 +1 એટલે એના ઓક્સિડેશન આંકમાં કોઈ ચેન્જ નથી, પણ ક્લોરિન જે છે એ 0 થી +1 થયું એટલે શું કહેવાશે? ઓક્સિડેશન. અને ક્લોરિન જ 0 થી -1 થયું એટલે એનું શું થયું? રિડક્શન. તો આવી જે પ્રક્રિયા હશે એને આપણે વિસ્મીકરણ પ્રક્રિયા કહીશું. અને એની અંદર ખાસ ધ્યાન રાખજો, જે તમારું ફ્લોરિન છે એ ફ્લોરિન સૌથી વધુ વિદ્યુત ઋણ છે, અને સૌથી વધુ વિદ્યુત ઋણ છે એટલે એ ધન ઓક્સિડેશન અવસ્થા વાળા સંયોજનો ન બનાવે. અને એના જ કારણે આપણે એવું કહી શકીએ કે બધા હેલોજનમાં માત્ર ફ્લોરિન જ એવું છે જે વિસ્મીકરણ પામશે નહીં. એવું લખો, વિસ્મીકરણ પામશે નહીં. તો આ પણ એક મલ્ટીપલ ચોઇસમાં પૂછી શકાય, આ એનું કારણ છે ને આ વિધાન થઈ ગયું.
વિધાન અને કારણ, તો એનું રીઝન માટે આ હાઇલાઇટ કરી દેજો. તો ચારે ચાર પ્રક્રિયા ખ્યાલ આવી. સંયોગીકરણ પ્રક્રિયા શું છે? વિઘટન પ્રક્રિયા, વિસ્થાપનમાં ધાતુ વિસ્થાપન, અધાતુ વિસ્થાપન અને લાસ્ટ વિસ્મીકરણ પ્રક્રિયા. ખ્યાલ આવશે? ચલો તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો. ચલો હવે આપણે જે પ્રક્રિયા જોઈ ગયા એને આધારિત તમારા ક્વેશ્ચન જુઓ. કોયડા નંબર 8.5 એમાં તમને કીધું છે નીચેના પૈકી કઈ સ્પીસીઝ આયન ફોર્મમાં આપ્યું છે વિસમીકરણ પ્રક્રિયા દર્શાવતી નથી. એટલે કોઈ પણ એક ઓક્સિડેશન આગ ધરાવતું તત્વ ઓક્સિડેશન પણ પામે અને રિડક્શન પણ પામે. તમારે એનું રીઝન લખવાનું છે શા માટે. તથા જે સ્પીસીઝ વિસમીકરણ દર્શાવે છે તે દરેકની પ્રક્રિયા પણ લખો. કમ્પલસરી આપણે આ થોડુંક અલગ છે. 12મા ધોરણમાં તમારે જોશો તમે હેલોજનના ઓક્સો એસિડ, તો આ ઓક્સો એનાયન આપેલા છે તમને. ખાલી તમે અત્યારે દરેકમાં હેલોજનનો ઓક્સિડેશન આ ગણી શકો. આની અંદર સીએલ પ્લસ -2 -1 છે, એ તમે એમાં જોશો તો ક્લોરિનનો ઓક્સિડેશન આગ આવશે -1 to +1. એટલે આમાં ક્લોરિનનો ઓક્સિડેશન આગ +1 છે. CLO2 -1 છે એટલે CL+2 -2 = -1, એટલે ક્લોરિન -1 + 4 એટલે +3 આવ્યું ક્લોરિન. આની અંદર ક્લોરિનનો ઓક્સિડેશન આગ જુઓ તો એ છે CL+3 -2 = -1, એટલે CL = -1 + 6 એટલે કેટલું આવ્યું +5 આવ્યું. +1 + 3 + 5 અને CLO4 -1 એટલે CL+4 -2 = -1 માટે XCl = -1 + 8 = +7. ક્લોરિન જે છે એની ટૂંકી ઇલેક્ટ્રોન રચના જોશો તો નિયોન 3s2 3p5. ઓલરેડી ક્લોરિન +7 ક્યારે બને એ સાથે સાથે ઇલેક્ટ્રોન આપી દે, તો હવે એના આધારે તમને કહેવામાં આવે આમાંથી એવું કયો ઓક્સો એનાયન છે જે વિસ્મીકરણ પ્રક્રિયા પામે નહીં. તો વિસ્મીકરણ પ્રક્રિયા માટે એક સ્થિર ઓક્સિડેશન આગવાળા તત્વ જે હશે એનું જ ઓક્સિડેશન થાય ને એનું જ રિડક્શન થાય. મેક્સિમમ +7 ઓક્સિડેશન આગ આવી ગયો છે એનો મતલબ એમ કે આ જે હશે +7 મેક્સિમમ જે ઇલેક્ટ્રોન હતા તેને આપી દીધા છે એવું કહેવાય. તો એ જે તત્વ હશે, સોરી, એ જે ઓક્સો એનાયન છે આમાં મહત્તમ +7 ઓક્સિડેશન અવસ્થા આવતી હોવાથી તમે એવું કહી શકો કે CLO4 માઇનસ વિસ્મીકરણ પ્રક્રિયા પામશે નહીં, અર્થાત દર્શાવશે નહીં, કારણ કે એનું ઓક્સિડેશન અને રિડક્શન થાય એવા તત્વો તો એમાંથી મળવા જોઈએ. એટલે કે આ ત્રણ તત્વો એવા છે, ત્રણ ઓક્સો એનાયન એવા છે જે વિસ્મીકરણ પામશે. ચલો ત્રણે ત્રણની અંદર વિસ્મીકરણ પામે અને કઈ પ્રક્રિયા થાય તે જોઈએ આપણે. તો સૌથી પહેલાં જુઓ CLO માઇનસ વિસ્મીકરણ પામશે. હવે આ તમારા માટે નવી પ્રક્રિયા છે, યાદ રાખવું પડશે. CL- + CLO3 - 1 મળે આ પહેલી પ્રક્રિયા. બીજી પ્રક્રિયા છે CLO2 - 1, તે પણ આપશે CL- + CLO3 - 1. અને ત્રીજી પ્રક્રિયા છે CLO3 - 1 ગિવ્સ CL- + CLO4 - 1. એટલે કે તમારા ઇક્વેશનને બેલેન્સ કરો, અહીંયા 3 મોલ લખવા પડે એટલે અહીંયા ગાડી 2 મોલ, ફરીથી અહીંયા 3 અને અહીંયા ગાડી 2 મોલ લખવા પડે તો 6 થઈ જાય, એટલે અહીંયા ગાડી 3 CL થઈ ગયા. અહીંયા ગાડી 4 છે એટલે અહીંયા ગાડી 2 મોલ કરી દઈએ. ઓક્સિજનના 4 છે એટલે અહીંયા 4 લખી દઈએ, 4 CL એટલે અહીંયા ગાડી થઈ જશે 3 મોલ. ઇક્વેશન બેલેન્સ ના કરો ને એમને એમ લખો તો પણ ચાલે. તો આ રીતે તમારે પ્રક્રિયા બતાવવી પડે. ચલો એમાં ચેક કરો વિસ્મીકરણ પ્રક્રિયા થાય છે કે નહીં. આની અંદર જ મેં તમને કીધું ક્લોરિનનો ઓક્સિડેશન આ +1, આની અંદર છે +3, આની અંદર આવ્યો +5. CL-1 એટલે -1 કહેવાય. CLO3 - 1માં ક્લોરિનનો ઓક્સિડેશન આ જોઈ ગયા +5. -1 + 5 - 1 અને આમાં આવ્યો +7. જુઓ તો આની અંદર +1થી જે છે +1 થી -1 થી +5 થયું તે ઓક્સિડેશન થયું કહેવાય.
અને પ્લસ વન થી માઇનસ વન થયું તે શું થયું કહેવાય રિડક્શન એટલે એક જ તત્વ ઓક્સિડેશન પામે અને એક જ તત્વ રિડક્શન પામે એવું કહેવાય આમાં પ્લસ થ્રી થી પ્લસ ફાઈવ થયું છે એટલે ઓક્સિડેશન થયું કહેવાય અને પ્લસ થ્રી થી માઇનસ વન એટલે રિડક્શન અને આમાં પ્લસ ફાઈવ થી પ્લસ સેવન થયું તો એ થયું કહેવાય ઓક્સિડેશન અને પ્લસ ફાઈવ થી માઇનસ વન તો તે શું થયું કહેવાય રિડક્શન એટલે એક જ ઓક્સિડેશન અવસ્થા ધરાવતું તત્વ ઓક્સિડેશન પણ પામે છે અને રિડક્શન પણ પામે છે માટે આ શું કહેવાશે વિસ્મીકરણ પ્રક્રિયાનું ઉદાહરણ કહેવાશે ખ્યાલ આવે આખી પ્રક્રિયા કેવી રીતની છે તો આ રીતના સવાલ તમને આવી શકે પર્ટિક્યુલર આ સવાલની અંદરની આ જે પ્રક્રિયા છે તમને નહીં તમારા બુકમાં નથી તો જ્યારે સવાલ પૂછાય તો તમને લખતા આવડવી જોઈએ ચાલો તમારી નોટમાં લખવાનું છે અથવા સ્ક્રીનશોટ લઈ લો ચલો હવે જુઓ હોમવર્કમાં હું તમને કોયડા નંબર 8.6 આપું છું એની અંદર તમને રેડોક્સ પ્રક્રિયાનું વર્ગીકરણ કરો એવું પૂછ્યું છે અને તમે એની અંદર જોશો તો તમને એ બી સી અને ડી એમ ચાર પ્રક્રિયા ખાલી લખીને આપી છે તો તમારે સૌથી પહેલાં શું કરવાનું છે દરેક તત્વનો ઓક્સિડેશન આગ ગણવાનો છે ઓક્સિડેશન આગ ગણી કાઢો પછી ચેક થઈ જાય રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં ત્યારબાદ આજે મેં તમને જે ચાર પ્રક્રિયા કરાવી સંયોગીકરણ ત્યારબાદ આપણે જોઈ ગયા વિઘટન ત્યારબાદ આપણે જોઈ ગયા વિસ્થાપન અને લાસ્ટ વિષ્મીકરણ પ્રક્રિયા તો એની વ્યાખ્યા યાદ રાખીને તમારે આ જે ચાર રેડોક્સ પ્રક્રિયા છે એ આ ચારમાંથી કઈ રેડોક્સ પ્રક્રિયા કઈ પ્રક્રિયાનું નિરૂપણ કરે એ આની અંદર દર્શાવવાનું છે તો આ પ્રક્રિયા તમને આવડે એવી છે તો એ તમારે હોમવર્કમાં કરીને લાવવાની છે અને બાકીનું જે હશે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું